અને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર અને જય દ્વારકાધીશ અને મહાદેવ હર. તો કેમ છો બધા? મજામાં ને? હમણાં તમને કીધું એમ કે સાપજી નથી, માર્ચ એન્ડિંગ છે એમનું, એટલા માટે તો ટ્રાવેલ ઓફિસ છે આ મહિનાને બહુ છૂટી નહીં મળી. અને તમે જોતા હશો કે આ મહિનાના ઘણા વિડીયોમાં ધવલની ગેરહાજરી હોય છે, કેમ કે એટલું ચલાવી લેજો ધવલ વગર. ક્યારેક ભાઈ કામ હોય તો ઓફિસે રોકાવવું બી પડતું હોય, એટલા માટે. બાકી આપણે કોશિશ કરીએ જ છીએ કે ધવલ બધા વિડીયોમાં લગભગ હોય જ, જનરલી આપણે ટ્રાય જ કરીએ છીએ. કેમ કેમના વગર તમને બધાને મજા નથી આવતી ને, કોમેડી કરાવે છે ને, મારી યાર બાધે રાખે છે. પણ ન હોય ત્યારે એમની ગેરહાજરી અમને પણ ખટકે છે. તો મિસ યુ સાહેબજી. અને મમ્મી આપણું જનરલનું કામ છે એ સંભાળ્યું છે, દાણા કરવાનું. ગા મમ્મી તૈન વૈગાના ચા પાણી પીને આવી ગયા. ઢગલો જો કેવડો મોટો હતો, સારી સારી નાનો એવડો કરી દીધો છે મમ્મીએ દૈણાનો. ગા મમ્મી મોટો બધો ઢગલો હતો જો, આટલો મોટો તો નાનો એવડો થઈ ગયો છે મમ્મીએ. બે અઢી ઘાંડી ઘઉં ચાળી કાઢ્યા ચણેથી, કેમ કે મમ્મી કે પુતરા નહોતા ને એટલે હેલું હતું જારું, ને કણકી એટલી છે નહીં. કે મમ્મી કણકી નથી આમ, એટલે ફટાફટ થઈ ગયું, એટલે દૈણું થઈ ગયું, નકર દૈણું ફૂટાય નહીં. હવે થઈ ગયો છે રોંઢાનો ટાઈમ અને પપ્પા જતા હતા વાડીએ ચીકુ ઉતરવા. તો ભાભીને હું કહું અમારે આવવું છે, અમને બીને લઈ જાઓ, તમે ચીકુ ઉતરશો તો આખી તો અમે ચક્કર મારી લેવું તલમાં એમાં, અને એ બાને આટોય મરાઈ જાય. તો હવે હું, પપ્પા, ભાભી ત્રણેય જઈએ છીએ વાડીએ. તો હાલો, તમને કીધું તને ઘરેથી કે જઈએ છીએ વાડીએ. તો ફાઇનલી વાડીએ પૂગી ગયા. આજ કેટલા દી પછી આપણે વાડી જોઈ એવું લાગે છે, બહુ જાજા બધા દિવસ પછી. અને આપણો પાછળ ચૂલો દેખાય છો, જો ચૂલે તમારા જમાનો થઈ ગયો, રસોઈ નથી બનાવી. અચ્છા જો આપણો ચૂલો હજી એમનામ છે, પણ હમણાં કીધું નો ચાલુ નથી કર્યો ના. અને અહીંયા માટલું ભર્યું છે, પાણી છે, માટલામાંય પાણી છે, એકદમ ઠંડુ ને માટલું ચોખ્ખું. હો ભાઈ બતાવું તમને બહારથી વાડીનો લુક અત્યારે કેવો છે, કેમ કે હાર્વેસ્ટર આવેલું ત્યાં છેલ્લે આવ્યા હતા, એ પછી આવ્યા જ નથી. અને એમ થતું હતું કેદું ના નથી આવ્યા. તો ભાભી કે હાલો જાય છે પપ્પા ને તો બેસી જાય. અને તોય જો અમે નળી લઈ આવતા ભૂલી ગયા, અમારે નળી લઈ આવીને લીંબુડી પાવી હતી. જો અત્યારે જો આ બાજુ આવું ખાલી પટ, હો ક્યાંય કાંઈ નથી, બધું સુમ સામ. હવે તડકાનું કોણ હોય ધોમ તડકાનું. અને ભાભી વળગા લીંબુડી લીંબુ ગોતવા, પણ નળી આવી જાય, ભૂલાઈ ગઈ ને નળી. હવારે કેતી હતી કે જાઉં તો લઈ જાઉં, જાઉં તો નળી લઈ જાઉં, નળી લઈને પાઈ દે હું નળીએથી લીંબુડી. આપણી ચીકુડી જેમાં પાંદડા મેંડા છે ખરવા, અને ચીકુ પુષ્કળ આવી પડ્યા છે, ઉતારીએ છીએ. પણ અમે ઉતારી ઉતારીને થાકી ગયા છે, પણ ચીકુ ખૂટતા નથી. જો ડાય રૂમમાં ઉપર ભર્યા જ છે, તમે જુઓ છે ને મોટા મોટા મસ્ત. એટલે હવે હમણાં પપ્પા ઉતારવાના છે, કારણ કે જો આ રીતના ખરી જાય પછી નીચે ઘણે ચડી ગયા હોય ને ટપક ટપક. જો આ તાજું જ પડ્યું હોય છે એમાં ચીડે નીકળે છે. આકામાં જો અહીંના કંઈક છે, હું જો આ લેવાની કોશિશ કરું હમણાં. જો અહીંયા રહ્યું આ કાન ખજૂરો છે, કાન ખજૂરો જો આટલો મોટો કાન ખજૂરો છે. આ એમ કે કાનમાં ગરી જાય, પણ એવા ગઈઢિયા કે આપણે જોયો તો નથી કોઈ દી, એના ભગવાન બતાવે બી નહીં. પણ કેટલો મોટો છે આમ જો. જો આ બાજુની ડાયર હુકાઈ ગઈ ને તો ભાભી ઉપાધિ કરે છે, એ કે એક ડાયર વહી ગઈ લીંબુડીની તો પછી હું કહીશું. આ બાજુની ડાયર કે આખી હુકાઈ ગઈ, આફેડી આફેડી ડાળ સુકાઈ ગઈ છે. જો આ બાજુનું લીલો છે, પણ લીંબુ ઓણ ક્યાંય છે નહીં, આમાં આખું ખાલી ખમ થઈ ગયું. અને ભાભી એમ કહે છે કે નવા કપડાં પહેરીને આવ્યા છે, એટલે ચીકુ ઉતારો હોય ગયો, એટલે વિડીયો બની જાય અને તમારે નવા કપડાં ચીરવારા થઈ જાય એમ. એટલે અમે નવરા છીએ, લાવો અમારે બી એને એટલો બધો ગુવાર ઉતારી આવ્યા છો. વાલ હવે આમાં મળે છે ચીકુ ઉતારવા, એ જોઈએ એને ઉતારતા આવડે છે કે હું કરશ છે. હું લ્યો, પપ્પા એમ કહે છે કે આમાં મધ બેસી ગયું. અરે વાહ, ઓછા નથી તમે પણ. જો અહીંયા મધ બેઠું છું, દેખું હની બીન્સ નાનુંકડું છે, શરૂઆત થઈ છે. પપ્પા ને ભાભી ચીકુ ઉતારે ને ત્યાં સુધીમાં હું તમને બીજું બતાવી દઉં
કેમ કે આપણે ચીકુ ઉતારવા ફાવતા નથી. જોકે ફાવે તો છે, ફાવવાનું કઈ હોય નહીં એમાં, પણ આપણે એ મજા ન આવે. ક્યાં સુધી આપણે વ્લોગિંગ કરી લઈએ. તરબૂચ બરબૂચ શું કેસ આપણા? તરબૂચ ખાવા મળશે કે ખાલી રોપડા જ જોઈને સંતોષ કરવાનો છે? લાગે છે તો એવું જ કંઈક આમાં. અહીંયા છે પણ આમાં મીંડા છે કુકડાય ભરવા. અહીંયા કુકડા ભરવા મીંડા છે. અહીંયા એમ છે, આમાં કુકડ આવી ગઈ, કંઈક કરવું જોઈએ એનું પાછું તો થાય, નકર આમાં કંઈ થાય નહીં એવું લાગે છે. અને પાલકના પાંદ મસ્ત છે, પાલકના પાત્રા ટ્રાય કરીએ. તોડી લે ભાભીને કહીએ, એક દી તોડી લઈને એક દી બનાવીએ. મસ્ત છે, મોટા મોટા કેટલા મસ્ત લીલકાઈ ધાણા પછી. આ ધાણા ને દાણો તો આમાં બંધાવવાનું નથી, એ તો ઉપાધિ જ નથી. તોડી તોડીને ખાધે રાખો મારા વાલા. અને આ છે આપણી મકાઈ જે ઉગી ગઈ છે અને મસ્ત થઈ ગઈ છે. અને જુવાર એની આયરે જ વાવી હતી, પણ જુવારમાં સાહેબે ટ્રેક્ટર આવ્યું હતું ને તો જાહેર ઉગી જ નહીં, એટલે જાહેર પાછી વાવીશ તો જોઈ હજી અવડી અવડી થાય છે, નીકળતી આવે છે. આમાં મેન ભાભી આવ્યું તો એટલે મકાઈ મસ્ત ઉગી ગઈ, આમાં ધવાલે આવ્યું તો એટલે એ ન ઉગ્યું. પછી તમે કહી દેતા નહીં વા કે પ્રજ્ઞાબેન આમ કહેતા હતા કે ધવલ ભાઈ તમે આવ્યું ને એમાં ન ઉગી છે બહાર એવું. બીજી હાંખ મળી એટલે એ મોઢું હલાવતા હતા એવું લાગ્યું. ક્યાં મૂક્યું મારે ફાડું? હા એલા જો, મેં કીધું હતું ને એને હાંખ મળી, સાચે જ મળી હતી. આપણા માટે રાખ્યું છે, ખાવી હોય તો આવી જાઓ. હવે આમાં હાંખું મીંડી જડવા એટલે તમને કોઈ નહીં, ખાવી હોય તો મળી જાય. આ મીઠું હોય એકદમ, જોઈ લે એને ત્રીજી હાંખ મળી. બોલ તો આ ખાઈને જ પેટ ભરી લેવાનું કે બીજું કઈ ખાવાનું તમારે? માલ માલ ભાઈ, માલ માલ. ઈ તો એમ નહી, હવે ઈ તો પાકું થઈ ગયું કે ભાભી હે ને ચીકુ ન ગોતતા પણ હાખું જ ગોતે છે. જ્યાં હોય ને ત્યાંથી હાખું. ઈ કે ત્રીજી ચોથી પાસે બે હાખ, બે લે ખાઈ ગયા ને બે લઈને આવ્યા. અને અહીંયા આપણા જેકી બેન આવી ગયા છે, એમની મમ્મી પણ આવી ગઈ છે. મોસ્ટ વેલકમ તમારા બંનેનું. અને અને હું જાઉં છું તરબૂચને પાણી પાવા માટે, કેમ કે મને તરબૂચ ની હાખું નથી જોતી. તરબૂચ ખાવા મળી જાય ને એટલા થઈ જાય તો બી ઘણું છે. મારી તાર પપ્પા કાલ મોટા રાખશે એટલે કાલ પાવાના જ છે. હાલો આપણે કૂતરાના રોટલા નાખી દઈએ, કેમ કે હવે અત્યારે વાડીએ કોઈ આવતું ન હોય ને એટલે ભીખા હોય. હાથમાંથી મોબાઈલ હમણાં પડી જાત તો મોબાઈલ થઈ જાત નવો. ભાભીને હાંખ મળી, આપને બી એક મળી, જાજી નહીં આપણે ગોઈતા નહીં એટલે આપણે એક જ મળી. હવે ખાઈ નાખીએ પછી. હાલો હવે ચીકુ બીકુ ઉતરી ગયા, બધું થઈ ગયું, હવે બનાવવાનું છે ચા. ચા બનાવી, ચા પાણી પી પછી જવાનું છે ધાણા મેથી લેવા, અને પછી જવાનું છે ચણા ખાવા. ચણા ખાઈને પછી કંઈક નવું વિચારીએ. પીનું થયું ને બધા હાથ પગ ધોયા ને પીનું થયું ને તો જે કે અહીંયા હુઈ ગઈ, ઠંડુ લાગે ને એટલે. ચલો હવે બનાવી નાખીએ ચા, ગરમા ગરમ ચા. ચલો લીંબુની પત્તી વાળી ચા. ઓ ભાઈ તો જો અહીંયા પપ્પા છે ને કૂતરાઓને પીવા માટે કરે છે ખીબડું. હાલો પપ્પા અહીંયા માટલું ભાઈ કાપ્યું, અમારે રાખવું હતું આ માટલું, અમારે ગોરામાં શેકવા હતા ગાજર. જો અહીંયા પપ્પાએ ભરી પણ દીધું છે, હવે એને છે ને અહીંયા આમ સાઈડમાં કરી દેવાનું હટાવી હટાવીને, આપણે હાથ કે કોઈ ધોઈએ ને તો ઓલું ન થાય અને એને પીવા થાય. માણા પરબ બંધાવે, આપણે પરબ નહીં પણ આવું જ કરીએ, પંખીડા હાટું કૂતરાઓ હાટું. આપણા ભાભી ખબર જ છે તમને બધાને, ખાધોકડું માણા છે મારી જેમ, એ જામફળ ગોતવા વહી ગયા છે અને જામફળ હતી છે એ વાલા લાફા ફોરા કરે છે કે મને મળી તો જાય જ ક્યાંકથી જોર્યું આમે મોટું બધું ન થંભાઈ એમ તો બસ કે કાચું છે તો રહેવા દો કાચું. એ નહીં હોય અહીંયાથી ખાખા ખોરા કરીને ગોતી લે જામફળ ને બધું. અહીંયા જો માંડવીનો છોડવો છે ને એમાં ફૂલ વિખરે દેખા,
તો હવે મારે અત્યારે હોય નહીં કઈ દોડવા, કેમ કે છોડવો બાયણે તો બીબડું બંધાણું છે નાનું એવું. ફાઇનલી અમારા ભાભી છે ને ઉપર ચડવા જાય છે, એ કે ઉપર ટીંડોળા છે ને હું ચડી નાંબુ, એટલે હવે હિંમત કરે છે ચડવાની, પણ જોઈએ હું થાય પતરા ઉપર ચડવાનું છે. પપ્પાને ચડાવ્યા ટીંડોળા આંબવા અને અમને મળ્યું છે જામફળ હાક, એટલે હવે ખાઈ લઈએ. હાલો હવે જઈએ છીએ પછાટે. પછાટે એટલે કે આપણે છેકમાં ચણા ને એવું આવ્યું છે ને અહીંયા પછાટે ધાણા લઈ આવીએ, કઈક ચણા બણા લેતા આવી, કઈક ખાઈ આવી, એવું કઈક કરી આવીએ. ત્યાં અમારા છોટા રાજાને ટ્યુશન માંથી તેડવાનો ટાઈમ થઈ જાય, પછી એને ટ્યુશન માંથી તેડતા આવીએ. આ છે તલ છે ને, થઈ ગયા મોટા મોટા મસ્તીના પડું, મસ્ત લીલકાવા માંડ્યો ભાઈ તલનો. અને આ છે અડદ, ઉડદ ઉડદ. ચલો ફાઇનલી પૂગી ગયા પછાટે, અને અહીંયા આવ્યા ને તો ઠંડુ ઠંડુ ધાણા નડીએ ને તો ઠંડુ ઠંડુ લાગે, પીધેલું છે ને તો ધાણા. અને એમાંથી ખાવાના છે ચણા, પણ ચણામાં તો ખબર નહીં પોપટા લીલા હોય તો ધકો જ ખાધો ધરમનો. અહીંયા છે બેક પોપટા, જો ભાભી લીલા ધાણા ઉપાડે ને તો હું બે ખૂકેલ છોડવા છે એ લઈ લો ધાણા. ના જુઓ આખું ઘઉંવાળું ખાલી થઈ ગયું, આ મકાઈ છે ને આટલી એટલી મકાઈ નીકળી જાય ને પછી આને હળગાવવાનું છે ટાઢાપોરનું. અને ફાઇનલી સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે, એકદમ ક્લીન ક્લીન સુરજ દાદા દેખાય છે. તમને કદાચ નહીં દેખાતા હોય કેમ કે આપણો ગોપરો છે આ ભાઈ, ઓલો નથી DSLR, નહીતર મસ્ત દેખાય. અને અહીંયા બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. અને અહીંયા મમ્મી ભેંસ દોઈને આવી ગયા છે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે દોઈને સીધું આવી ગયું છે અને ગરમ થાય છે. તમારે કોઈને પીવું હોય તો આવી જાઓ.